નર્મદા જિલ્લાના વેપારીઓ અને સેવાકીય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સિનેશન ડ્રાઈવ યોજાઈ. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર વિપુલ ગામિતે જણાવ્યું હતું કે આજે તારીખ 25મીના રોજ સરકારના માર્ગદર્શિકા મુજબ અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન તેમજ જિલ્લા વિકાસ અધિકારીની રાહબરી હેઠળ રાજપીપળામાં 5 સેન્ટરો સહિત જિલ્લાના અન્ય કેન્દ્રો ખાતે વેક્સિનેશન કેમ્પ આજ યોજવામાં આવ્યો છે. જિલ્લાના વેપારીઓ, વાણિજ્ય, કોમર્શિયલ એકમો અને સેવાકીય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સિનેશન ડ્રાઈવ યોજવામાં આવી છે. COVID-19ની સંભવત ત્રીજી લહેર સામેના આગોતરા આયોજનને સંદર્ભે પણ વેપારીઓ વેક્સિનેશનનો મહત્તમ લાભ લે જેથી કરીને તેમના વ્યવસાય પણ ચાલુ રહે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના વેપારીઓ, સેવાકીય સંસ્થાના કર્મચારીઓ ગભરાયા વિના કોરોના વેક્સિનની રસી લઈ લે જેથી કરીને આપણે પોતે સુરક્ષિત રહીએ, પરિવાર સુરક્ષિત રહે અને સમાજને પણ સુરક્ષિત રાખી શકીએ, તેમજ વેપારી ભાઈઓને સમયસર વેક્સિનેશનનો લાભ લેવા અપીલ કરી છે. મેડિકલ એસોસિએશન અને વિવિધ વેપારી મંડળના પ્રમુખ નયનભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના વેપારીઓ, સેવાકીય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું છે. તમામ વેપારીઓ વેક્સિનની રસીનો લાભ લઈ રહ્યા છે, તેમજ સરકારના માર્ગદર્શિકા અન્વયે તમામને સમયસર અને અવશ્ય વેક્સિનેશનનો લાભ લેવા વિનંતી કરી છે. રાજપીપળાના સ્ટેશન રોડ, શાક માર્કેટ 4 રસ્તા પાસેના વેક્સિનેશન સેન્ટર ખાતે COVID-19ની રસી પ્રથમ ડોઝ લેતા શ્રી રાજુભાઈ કારુભાઈ ભૈયાએ જણાવ્યું હતું કે રાજપીપળાની નાગરિક બેંક પાસે હું શાક માર્કેટનો ધંધો કરું છું. આજે મેં કોવિડ વેક્સિનની રસી લીધી છે. મને કોઈપણ પ્રકારની મુશ્કેલી થઈ નથી. તમામ વેપારી ભાઈઓએ આરોગ્ય તંત્ર દ્વારા યોજવામાં આવેલા વેક્સિનેશન કેમ્પનો લાભ લેવો જોઈએ, તેમજ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શાક માર્કેટ પાસે કેમ્પનું આયોજન કર્યું હોવાથી અમે સરળતાથી રસી મૂકી શક્યા છીએ. આવી રહ્યા સ્ટેશન રોડ, શાક માર્કેટ 4 રસ્તા પાસેના વેક્સિનેશન સેન્ટર ખાતે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી જિગીશાબેન ભટ્ટ, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લાના અગ્રણી અજીતભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહીને વેપારીઓ, સેવાકીય સંસ્થાના કર્મચારીઓને COVID-19ની વેક્સિનની રસી લેવા પ્રોત્સાહિત કર્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. આજરોજ નર્મદા જિલ્લામાં સ્પેશિયલ જે વેપારી ભાઈઓ માટે, કમર્શિયલ એકમો માટે, બધા રેસ્ટોરન્ટો અને જે કંઈક વાણિજ્ય એકમો છે એ વેપારીઓ ભાઈઓનું આજે વેક્સિનેશનની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. માનનીય કલેક્ટર સાહેબ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની જે માર્ગદર્શન છે એ માર્ગદર્શન હેઠળ સમગ્ર નર્મદાની ટીમ કામ કરી રહી છે. ગઈકાલે જ અમારા વેપારી ભાઈઓના એસોસિએશન હાથે મિટિંગો કરવામાં આવી અને જેના પરિણામ સ્વરૂપ આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે 5 જેટલા સેન્ટરો અમે કાર્યરત કર્યા છે વેક્સિનેશનમાં. આપણે હાલમાં રાજપીપળાના મધ્યમાં બજારમાં વેક્સિનેશન સાઇટ પર છે, જે અત્યાર સુધીમાં 30 જેટલા વેપારી ભાઈઓએ વેક્સિન લઈ લીધું છે. તમામ વેપારી ભાઈઓ, તમામ વેપારીના કર્મચારીઓને મારી અપીલ છે આપના માધ્યમ થકી કે આપ વિના સંકોચે, કોઈપણ ગભરાયા વગર આપ અહીં આવો, વેક્સિનેશન કરાવો, જેથી કરીને આપણે પોતે તો સુરક્ષિત થઈએ, આપણા ફેમિલીને સુરક્ષિત કરીએ, તેમજ આપણા સમાજ